પોરબંદરની નજીક મિયાણી અને હર્ષદ ગામને જોડતા પુલ પર ગઈકાલે ઓવરલોડ વાહનોને જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જેને લઈને ટ્રક ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો ત્યારે પોરબંદર તાલુકાના પંચાયત પ્રમુખ આવડાભાઈ આડેધરાએ પોરબંદર ધારાસભ્યને રજૂઆત કરી અને નવો પુલ ચાલુ કરાવ્યો હતો જેને લઈને ટ્રક ચાલકોએ આભાર માન્યો હતો પોરબંદર દ્વારકા નેશનલ હાઇવે કામ ચાલી રહ્યું છે ત્યારે મિયાણી નજીક આવેલ જૂનો પુલ બિસ્મર હાલતમાં હોવાથી પંદર ટનથી વધુ વજનવાળા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જેને લીધે વાહનોને વાયા અડવાણાથી દ્વારકા અને બીજી તરફ સોઢાણા કુંજવેલપુર પર પણ ભારે વાહનોનો પ્રતિબંધ છે તો વાહનો કુણવદર ભૂમિયાવાદર મોરાણા અને સોઢાણા થઈને જવું પડે છે ત્યારે મિયાણીથી રોજના હજારોની સંખ્યામાં વાહનો અવરજવર કરતા હોય છે આ ધ્યાનમાં લઈને પ્રમુખ આવડાભાઈ ધારાસભ્ય બાબુભાઈ બોખેરિયાને જાણ કરી હતી આ સમગ્ર બાબતને ધ્યાનમાં લઈ આવડાભાઈ આડેદરા તેમજ મિયાણીના સરપંચ તથા કલ્યાણપુર તાલુકાના ઉપપ્રમુખ તથા ગંદવી ગામના સરપંચ બાબુભાઈને રજૂઆત કરતા બાબુભાઈએ હાઈવે ઓથોરિટીના સાહેબ એસપી કલેક્ટર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરને જાણ કરી હતી કે હાલ નવા પુલની એક સાઇડનું કામ પૂર્ણ થઈ ગયું છે તો તેને શરૂ કરવામાં આવે ત્યારે આ બાબતને ધ્યાનમાં લઈને તાત્કાલિક નવો પુલ ચાલુ કરવામાં આવ્યો હતો ત્યારે ટ્રક ચાલકોએ ધારાસભ્ય તેમજ પ્રમુખનો આભાર માન્યો હતો રામ મોઢવાડિયા સાથે લક્ષ્મણ મોઢવાડિયા લાઈવ ગુજરાત ન્યૂઝ પોરબંદર